જય સ્વામિનારાયણ. વિદ્યાર્થી મિત્રો, આપણે FA BCOM સેમિસ્ટર 1માં જે ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ 1નો અભ્યાસ કર્યો તેમાં ભાગીદારી પેઢીઓની સંયોજન બાબતે આપણે જે અભ્યાસ કર્યો છે તેમાં આજે યુનિવર્સિટીમાં પૂછાયેલો દાખલા નંબર 2, જે BSA પ્રકાશનનો દાખલા નંબર 2 છે, જે યુનિવર્સિટીમાં પૂછાયેલો છે કે વર્ષ 2014માં પૂછાયેલો દાખલો છે કે એની રકમ જોઈ લે કે બે પેઢીઓ પેઢીને ભાગીદારે પેઢીનું વિસર્જન કર્યું અને નવી પેઢી મોદી એન્ડ સન્સ એટલે કે મોદી એન્ડ ઓબામા સન્સ નક્કી કર્યું કે નવી પેઢીનું નામ છે મોદી એન્ડ ઓબામા સન્સ નક્કી કરવામાં આવ્યું છે અને બે પેઢીનું વિસર્જન થાય નવી પેઢીની શરૂઆત થાય છે. બે પેઢી કઈ કઈ પેઢી છે? તો કે AB અને CD નામની બે પેઢી છે, પણ એનું પાક્યું સર્વે સાથે આપવામાં આવ્યું છે. મૂડીદેવ અને મિલકતો બંને આપવામાં આવ્યા છે. નીચેના હવાલાઓ જોઈ લે એકવાર કે A અને B મૂડીના પ્રમાણમાં નફો નુકસાન વહેંચે છે, જ્યારે C અને D સરખા પ્રમાણમાં ભાગીદારો છે, એટલે કે CD નું પ્રમાણ 1:1 રહેશે અને AB નું મૂડીના પ્રમાણમાં નફો નુકસાન વહેંચે છે, એટલે એનું પ્રમાણ 3:2 રહેશે. હવે પહેલું આપણને પહેલો હવાલો આપણને જે આપ્યો છે, ABC અને D નવી પેઢીમાં સરખે હિસ્સે નફો નુકસાન ના ભાગીદારો રહેશે, કે જે નવી પેઢીની શરૂઆત થાય છે એમાં ભાગીદારોનું પ્રમાણ સરખું રહેવામાં રાખવામાં આવે છે, એટલે કે બધાનું પ્રમાણ એક સરખું રહેશે ચારે ચાર ભાગીદારોનું. આગળ આપણને બીજી માહિતી આપી છે કે જે નવી પેઢી A અને B ની કે A અને B ની પેઢીનું મકાન રૂપિયા 23,000માં લઈ લેશે અને રોકાણો સ્વીકારશે નહીં, કે નવી પેઢી છે મકાન લે છે પણ રોકાણો લેતા નથી. પછી પાકા સમય દર્શાવેલ C અને D પેઢીની પાઘડીની કોઈ કિંમત નથી, એટલે કે એમાં કોઈ ફેરફાર થતો નથી, કે જે કિંમત એમાં આપી છે એ કિંમત જ પાઘડી દર્શાવવામાં આવી છે. ઉપરના હવાલાઓ બાદ C અને D દરેક રૂપિયા 5,000 વધારાની મૂડી લાવશે, એટલે અહીંયા CD નામના ભાગીદારો બંને છે એ બંને 5,000ની વધારાની મૂડી પણ લાવે છે. ઉપરની માહિતી પરથી જૂની પેઢીના ચોપડી જરૂરી આમનંદ લખો અને નવી પેઢીનું સંયોજન બાદનું પાકું સર્વે તૈયાર કરો. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ડાયરેક્ટ આપણને આમનંદ લખવા કહે છે કે જે ઉપરની માહિતી પરથી જૂની પેઢીના ચોપડે આમનંદ લખી અને નવી પેઢીનું સંયોજન બાદનું પાકું સર્વે એટલે નવી પેઢીનું પાકું સર્વે તૈયાર કરવાનું કહે છે. પણ અહીંયા આપણે દાખલાની સમજૂતી માટે થઈ અને મેં ખાતા પણ તૈયાર કર્યા છે અને આમનંદ પણ લખી છે અને પાકું સર્વે પણ તૈયાર કર્યું છે કે જોઈએ આપણે કે જોતા જઈએ બંને પેઢીના ચોપડે કઈ રીતે. પહેલાં તો ખાતા દોઈ રહીએ કે જોઈ લઈએ કે અબની એટલે કે AB પેઢીના ચોપડે ખાતા દાખલા નંબર 2 કરી અને મેં ઉપર દર્શાવ્યું છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વર્ષ 2014માં પૂછાયેલ કે એમાં નફો નુકસાનવાળા ખાતું કર્યું છે, ભાગીદારના મૂડી ખાતા કર્યા છે અને નવી પેઢીનું ખાતું પણ મેં તૈયાર કર્યું છે. અહીંયા 3 ખાતા તૈયાર કર્યા છે, એની સામેની આમનોંધ પણ લખી છે. એ પણ બતાવીશ તમને કે જે નફો નુકસાનવાળા ખાતું છે, ભાગીદારોના મૂડી ખાતા છે, A અને B નું બંનેનું એટલે કે AB બંનેનું અને નવી પેઢી મોદી અને સંસ્થનું ખાતું પણ તૈયાર કર્યું છે, કે નવી પેઢીની બાબતે કઈ કઈ મિલકતો લઈ જાય છે, કઈ દેવા લઈ જાય છે, ત્યાં દર્શાવવાના છે. એટલે શરૂઆત કરીએ દાખલાની કે ભાગીદારોની વચ્ચે જે મૂડી આપણને આપી છે ભાગીદારોની, મૂડી અહીંયા મેં લખી છે બાકી આગળ લાવ્યા તરીકે. પછી અહીંયા અનામતો આપી છે આપણને કે AB ની અનામત એટલે કે બે ભાગીદારો છે, બના ચોપડા આપણે ખાતા દોરીએ છીએ તેના ચોપડાની જે અનામત ભંડોળ એ વેચવું પડે, અનામત ભંડોળની વહેંચણી જૂના પ્રમાણમાં જ કરવામાં આવે અને જૂનું પ્રમાણ છે 3:2, એટલે અહીંયા 20,000નું અનામત ભંડોળ છે અને 12,000 અને 8,000માં વહેંચણી થાય છે અનામત ભંડોળની. હવે આગળ જોતા જઈએ કે જે નવી પેઢીની બાબતે જે મકાન લઈ જવામાં આવે છે, નવી પેઢી મકાન લઈ જાય છે 23,000માં, તો અહીંયા મકાનની કિંમત આપણને આપી છે 18,000, એટલે 5,000 વધારો એવો નફો નુકસાન હવાલા ખાતામાં જમા સેટ દર્શાવ્યો છે. અને આગળ રોકાણો સ્વીકારતા નથી, એટલે રોકાણો બાબતે પણ અહીંયા મેં એન્ટ્રી કરી છે. ભાગીદારના મૂડી ખાતામાં રોકાણો અહીંયા 20,000ના છે, તો 20,000ને મેં મૂડીના પ્રમાણમાં વેચ્યા છે, એટલે મૂડીનું પ્રમાણ પણ 3:2 જ રહે, એટલે 12,000 અને 8,000 બંનેનું વેચણી કરી છે. હવે નફો નુકસાન હવાલા ખાતાને જમા સેટનો સરવાળો કર્યો 5,000 રૂપિયાને ઉધાર સાઈડ મૂકતા નફો જે આવ્યો છે 5,000 અને 3:2ના પ્રમાણમાં વેચ્યો છે, એટલે અના ભાગે 3,000 અને બના ભાગે 2,000, એ રીતે એને પણ ભાગીદારો મૂડી ખાતામાં જમા સેટ દર્શાવ્યો છે. મેં નફો નુકસાન હવાલા ખાતાનો નફો કર્યો અને 3,000 અને 2,000 બંને બાબત. હવે ભાગીદારનું મૂડી ખાતું પણ મેં બંધ કર્યું છે અને જમા સાઈડનું સરવાળો કરી ઉધાર સાઈડ મૂકતા જે તફાવત આવ્યો છે નવી પેઢી ખાતે, એટલે નવી પેઢીનું નામ અહીંયા છે મોદી એન્ડ ઓબામા સન્સ, એટલે એના ખાતે લઈ જવાનું આવે, એટલે એની જગ્યાએ નવી પેઢી ખાતે લખવા કરતાં મોદી એન્ડ ઓબામા સન્સ ખાતે એવું પણ લખી શકાય, કે 33,000નો તફાવત આવ્યો એ તફાવત લખ્યો છે મેં. અને એવી જ રીતે બનો ટોટલ કરી અને ઉધાર સાઈડ મૂકતા 22,000નો તફાવત આવ્યો છે એ પણ દર્શાવ્યો છે મેં. હવે નવી પેઢીનું ખાતું તૈયાર કર્યું છે, એટલે કે મોદી એન્ડ ઓબામા સન્સનું ખાતું તૈયાર કર્યું છે, એમાં ઉધાર જમા રકમ રૂપિયા અને વિગત રકમ રૂપિયા બંને સાઈડનું અને એમાં લખીએ છીએ આપણે એ રીતે એન્ટ્રી કરવાની છે કે જે ઉધાર સાઈડ દરેક એની મિલકત દર્શાવવાની છે અને જમા સાઈડ એની મૂડી અને દેવા દર્શાવવાના છે. તો એની ઉધાર સાઈડ મેં મિલકતો દર્શાવી છે, મકાન છે એનું જે કિંમત એ ફેરફાર થતો હોય એ ફેરફાર સહિત દર્શાવ્યું છે 23,000 રૂપિયા, સ્ટોક છે તો સ્ટોક પણ મેં
પૂરેપૂરો જે છે લખી નાખ્યો છે 30,000 30,000, પછી દેવાદાર છે તો દેવાદાર પણ મેં 12,000 પૂરેપૂરો લખી નાખ્યા છે. આગળ જમા સાઈડ પણ મેં અનામૂડી ખાતેથી જે રકમ લેવા લખી છે, અનામૂડી ખાતેથી રકમ લેવી લખી છે, અને લેણદારો એ દર્શાવ્યા છે અબોનાએ 10,000 લખ્યા છે. બેંક લોન છે નહીં નવી પેટીની, એટલે કે અબોની બેંક લોન નથી એટલે અહીંયા દર્શાવી નથી, એટલે બંને સાઈડનો ટોટો કર્યો. આ રીતે ત્રણેય ખાતા તૈયાર કરી અને એમાં એન્ટ્રી આપી છે. હવે કઈ રીતે એને આમ નોંધ કરી છે એ પણ દર્શાવું તમને, કે જે અબોની પેઢીના ચોપડે આમ નોંધ કરી અને મેં આમ નોંધ લખી છે કે શરૂઆત અમનોને અનામત ભંડોળની વહેંચણીથી કરી છે, કે અનામત ભંડોળ ખાતે ઉધાર તે અનામૂડી ખાતે ને તે બનામૂડી ખાતે. એવી જ રીતે જે મકાનમાં ફેરફાર થાય છે, મકાનની કિંમતમાં ફેરફાર થાય છે, એ મકાનની કિંમતનો જે વધારો છે એ નફાનુકસાન હવાલા ખાતે લઈ ગયા, એનું પણ દર્શાવ્યું છે કે મકાન ખાતે ઉધાર નફાનુકસાન હવાલા ખાતે જમા 5,000 રૂપિયા. પછી નફાનુકસાન હવાલા ખાતેનો નફો છે મૂડી ખાતે લઈ ગયા, કે નફાનુકસાન હવાલા ખાતે ઉધાર 5,000 તે અનામૂડી ખાતે તે બનામૂડી ખાતે. પછી આગળ તે રોકાણો છે, રોકાણો નવી પેઢીમાં લઈ જવામાં આવતા નથી એટલે એની વહેંચણી પણ આપણે મૂડી ખાતામાં કરી છે, મૂડીના પ્રમાણમાં કરી છે, તેની પણ આમ નોંધ લખી છે. અને મૂડી ખાતે ઉતર ગોના મૂડી ખાતે ઉતર રોકાણો ખાતે આગળ આમ નોંધ પાંચમી આમ નોંધ આપી છે કે જે નવી પેઢી ખાતે લઈ જાય છે મૂડી ખાતાની બાકી, કે અનામૂડી ખાતે ઉતાર બનામૂડી ખાતે ઉતાર જે તફાવત એવો નવી પેઢી ખાતે, કે ઓબામા મોદી અને ઓબામા સન્સ ખાતે જમા, દરેક બાબત દર્શાવી છે. પછી આગળ જોઈ લઈએ કે જે નવી પેઢીનું જે મોદી અને સન્સ ઓબામા ખાતું કે જે બનાવ્યું છે આપણે નવી પેઢીનું ખાતું, એની ઉધાર સાઈડ જે વિગતો દર્શાવી છે એની પણ આનંદ મેં કહી છે, કે મોદી અને ઓબામા સન્સ ખાતે ઉધાર તે મકાન ખાતે, તે સ્ટોક ખાતે, તે દેવાદારો ખાતે, અને એવી જ રીતે બીજી આમનંદ કરી છે દેવાની, કે દેવા પણ એ જ રીતે દર્શાવ્યા છે કે લેણદારો ખાતે ઉતારે અનામૂડી ખાતે ઉતાર બનામૂડી ખાતે ઉતાર તે મોદી અને ઓબામા સન્સ ખાતે જમા. આ દરેક બાબતને આમનંદ કરી છે કે આ પેઢી અબના ચોપડે આમનંદ કરી છે. હવે આવી જ રીતે પેઢી સીડીના ચોપડે ખાતા અને આમનંદ તૈયાર કરી છે, કે સીડીના ચોપડે ખાતા તૈયાર કર્યા છે, એમાં નફાનુકસાન હવાલા ખાતું છે, ભાગીદારનું મૂડી ખાતું છે, અને એમાં પણ મોદી અને ઓબામા સન્સનું ખાતું પણ તૈયાર છે, કે નફાનુકસાન હવાલા ખાતામાં સૌ પ્રથમ તો ભાગીદારનું મૂડી ખાતું છે, તો મૂડી ખાતામાં પહેલાં બાકી એની બાકી લખી છે મેં બંનેની 15,000 ની. પછી અહીંયા એના બાબતે હવાલો આપ્યો છે કે પાકા સર્વેમાં દર્શાવેલ સીડીની પહેલી પાઘડીની કિંમત નથી, એટલે કે કોઈ કિંમત બીજી નથી, એટલે જે પાકા સર્વેમાં જે પાઘડી આપણે 10,000 ની આપી છે, 10,000 ની વહેંચણી એની 10,000 મેળે નફા નુકસાન હવાલા ખાતામાં દર્શાવ્યા બાદ આગળ જે રીતે આપણે અહીંયા બાબતો આપી છે એ રીતે એની એન્ટ્રી કરવાની છે, એમાં બીજો કોઈ ફેરફાર કરવાનો હોતો નથી. જે રીતે અબના ખાતામાં જે રીતે આપણે એન્ટ્રી કરી એ રીતે જૂની રીતથી જ આમાં એટલે કે સીડીના ખાતામાં પણ એ જ રીતે એની બાકી લખવાની છે, અને નફાનુકસાન હવાલા ખાતાની જે તફાવત હતો એ દર્શાવવાનો છે, અને જે વધે એ રકમ આપણે મોદી અને ઓબામા સન્સના ખાતે લઈ જવાનું છે નવી પેઢીના ખાતે, અને એ પણ અહીંયા પણ મેં નવી પેઢીનું ખાતું તૈયાર કર્યું છે. ઉધાર સાઈડ એની મિલકતો દર્શાવી છે અને જમા સાઈડ એનું મૂડી અને દેવા દર્શાવ્યા છે. હવે આગળ જોઈ લઈએ કે કઈ રીતે એની પણ આમનોંધ કરી છે, કે અહીંયા આમનોંધ ખાલી કરવા માટે આપણને કીધી છે, પણ આ તો મેં સમજ માટે થઈ અને આપણે ખાતા પણ તૈયાર કર્યા છે. બાકી આપણને જે દાખલામાં કીધું હોય એ જ રીતે આપણે કરવાનું આવે, કે જ્યારે આપણે દાખલામાં એમ કીધું હોય કે જૂની પેઢીના ચોપડે જોડે આમનોંધ લખો, તો ત્યારે ખાલી આપણે બંને પેઢીના ચોપડે આમનોંધ લખી નાખવાની અને નવું પાકું સર્વે તૈયાર કરી નાખવાની, પણ રફમાં આપણે દરેક ખાતા તૈયાર કરવા પડે, એની બાકી મેળવવી પડે, પછી જ આપણે નવી પેઢીનું પાકું સર્વે તૈયાર કરી શકીએ. એટલા માટે અહીંયા પણ આપણે જોઈ લઈએ આમનોંધ, કે સી ડીના ચોપડે આમનોંધ કરી છે, કે સીના મૂડી ખાતે ઉધાર, ડીના મૂડી ખાતે ઉધાર 5,000 5,000, નફા નુકસાન હવાલા ખાતે 10,000, નફા નુકસાન હવાલા ખાતે ઉધાર તે પાઘડી ખાતે 10,000 લખ્યા છે. સી ડીના મૂડી ખાતે ઉધાર એટલે કે ડીના મૂડી ખાતે ઉધાર 15,000, સીના મૂડી ખાતે ઉધાર 15,000 તે મોદી અને ઓબામા સન્સ એટલે કે નવી પેઢી ખાતે. પછી મોદી અને ઓબામા સન્સ ખાતે ઉધાર એટલે નવી પેઢી ખાતે ઉધાર એની જે મિલકતો છે મિલકતો લઈ જાય છે, તે સ્ટોક ખાતે જમા, તે દેવાદારો ખાતે જમા, અને તે પાઘડી ખાતે જમા. હવે આગળ જોઈએ અને દેવાની પણ આમનંદ મેં કરી છે, કે જે નવી પેઢી ખાતે દેવા લઈ જાય છે તેને લેણદારો ખાતે ઉધાર, બેંક લોન ખાતે ઉધાર, સીના મૂડી ખાતે ઉધાર, ડીના મૂડી ખાતે ઉધાર. લેણદાર ખાતે 22,000 કર્યા છે, બેંક લોન ખાતે 8,000 કર્યા છે, સીના મૂડી ખાતે ઉધાર 15,000 કર્યા છે, અને ડીના મૂડી ખાતે 15,000 એટલે મોદી અને ઓબામા સન્સ ખાતે 60,000 જમા કર્યા છે. હવે આ બાબતની સીડીના ચોપડા આમનંદ થઈ ગઈ છે. હવે આપણે નવી પેઢીનું શરૂઆતનું પાકું સર્વે તૈયાર કરવાનું કીધું છે, એટલે કે પેઢીના સંયોજન બાદ પાકું સર્વે તૈયાર કરીએ છીએ, ત્યારે કે મોદી અને સન્સનું તારીખ થોડુંક નામમાં મિસ્ટેક થઈ ગઈ છે, કે મોદી એન્ડ ઓબામા સન્સનું તારીખ
ત્યાં 2016 ના રોજનું પાકું સર્વે કરી અને મૂડી દેવા દર્શાવ્યા છે, મિલકત લેવા દર્શાવ્યા છે, રકમ રૂપિયા અને રકમ રૂપિયા એવી રીતે મકાન જે રીતે આપણે આગળ પાકા સર્વે તૈયાર કર્યા એ જ રીતે અહીંયા પાકું સર્વે તૈયાર કર્યું છે. બંને પેઢીની મિલકતો કે એમાં જે ફેરફાર થતો હોય ફેરફાર સહિત જ દર્શાવી છે. એમાં પ્લસ માઇનસ થતો હોય, વધારો થતો હોય, ઘટાડો થતો હોય તે વાત કરી, વધારો થતો હોય તો ઉમેરી અને પછી દર્શાવ્યું છે. મકાન છે તો મકાન પણ એ રીતે જ દર્શાવ્યું છે, 23,000 23,000. સ્ટોક છે તો સ્ટોક બંનેનો દર્શાવ્યો છે મેં પ્લસ કરીને. દેવાદારો છે તો દેવાદારો પણ પ્લસ કરીને દર્શાવે છે અને પાઘડી હતી તો પાઘડી પણ દર્શાવી છે. અને મૂડી ખાતા છે તો મૂડી ખાતામાંથી જે આપણે 4,000 ભાગીદારની મૂડીની બાકી જે મળી છે એ મૂડીની બાકી જે અહીંયા દર્શાવી છે. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને કોઈ નવી મૂડી આપી નથી કે નવી મૂડી માટેનું પ્રમાણ આપ્યું નથી, એટલે કંઈ વેચણી કરવાની આવતી નથી, નવી મૂડીની ગણતરી કરવાની આવતી નથી. જે જૂની રીત છે એ મુજબ જ મેં અહીંયા મૂડી ખાતાની જે બાકી હતી એ બાકી મુજબ દર્શાવી છે. અને લેણદારો પણ દર્શાવ્યા છે જે પાકા સર્વેમાં હતા એ મુજબ, અને બેંક લોન પણ દર્શાવી છે. અને બંને સાઈડનો સરવાળો કરતાં 1,25,000 આવે છે અને બંને સાઈડ સરખી આવે છે. એટલે પાકું સર્વે પણ આ રીતે તૈયાર કર્યું છે. અહીંયા આ દાખલો પૂર્ણ થાય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજ ભાગીદારી પેઢીઓનું સંયોજન બાબતના દરેક રીત મેં સમજાવી છે અને એની બાબતે એના દાખલા કરીને બતાવ્યા છે. હવે તમે ટ્રાય કરજો, પ્રેક્ટિસ કરજો ઘરે, અને હવે આગળ આપણે ચેપ્ટર પૂર્ણ થાય છે.